વડોદરા થી ડભોઈ બંધ તો રોડ ભીલાપુર થી રાજલી વચ્ચે બ્રિજ ઉપર ઉડતી ધૂળને કપચીના કારણે ફોર વ્હીલ સહિત ટુ વ્હીલરના વાહન ચાલકોને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવવી પડે છે. રોડ ઉપર પાણીનો છંટકાવ તેમજ નવીન બનેલા રોડની કપચી ઉડીને અનેક વાહનોના કાચ તૂટવાના બનાવ રોજે રોજ બનતા રહ્યા છે અને વાહન ચાલકો કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષે ભરાયા. વડોદરાથી ડભોઈ 6 લેન રોડ કરોડો રૂપિયાના ખર્ચે બની રહ્યો છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ભીલાપુરથી રાજલી વચ્ચે આવેલા બ્રિજ ઉપર છૂટી કપચીઓ રોડ ઉપર ફરતી અને ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી તેને કારણે વાહન ચાલકોને ગાડીઓના કાચ તૂટવાના બનાવ રોજે રોજ બની રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોજે રોજ પાણીનો છંટકાવ કરીને તે જ રોડ ઉપર છૂટી રખડતી કપચી સાફ કરવા વાહન ચાલકોની લૂક માંગ ઉઠી છે. આજ રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો છે ભીલાપુરથી સુવાવી વચ્ચેનું, ત્યાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે ને બ્રિજનું કામ ખૂબ જ ઘોળઘાટ ગતિએ ચાલી રહ્યું છે. કારણ કે એ રસ્તા પર આવતા જતા ડમરીઓ ઉડે છે, ધૂળની પથરાઓ ઉડે છે, જેના લીધે એક્સિડન્ટનો ભય રહે છે. અને આજે રોજ રોજના કેટલાય દિવસથી અમે અપડાઉન કરીએ છીએ એટલે જોઈએ છીએ કે ભાઈ આનું રસ્તાનું કામ એટલો અટકાવી દીધું છે અને એના કારણે જાનહાનિ વધારે થાય એમ છે. કાં તો એમને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ વહેલી રોજ પાણી છાંટવા રાખે, નહીં તો રસ્તાનું કામ વહેલી તકે પૂરું કરે. ભીલાપુરથી થુવાવીની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો છે, રોજના 1000 થી 2000 વ્હીકલ ત્યાંથી અવર જવર થઈ રહી છે. ત્યાંની અમારી માંગ એ છે કે વહેલી તકે આ રસ્તાનું નિરાકરણ લાવે, નહીં તો પછી રોજ ત્યાં પાણી છાંટવાનું કામ કરે, કાં તો રસ્તો વહેલો બને છે. આજ સવારે એક બાઇક વાળા ભાઈ સ્લીપ થઈ ગયેલા એના લીધે તો એ ભાઈને હાથે ને પગે ઈજા થઈ છે, ઘસાયું છે બધું.